નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા. આગ જણે બધું કરી દીધું ખાક. જંગલોમાં લાગેલી આગ આગળ વધી શહેરોને પોતાની ઝપેટમાં લેતી ગઈ. પાછળ છોડતી ગઈ તબાહીના નિશાન. અનેક જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ. જે જીવ બચાવી ભાગ્યા તે છે ખાલી હાથ, કેમ કે આગે છીનવી લીધું છે તેમનું સર્વસ્વ. જોઈ અમારી વિશેષ રજૂઆત. એક હતું કેલિફોર્નિયા. અગિયાર દિવસ છતાં આગ કાબુમાં ન આવે, જ્યારે આગ અમેરિકા જેવા સુપર પાવર દેશમાં લાગી હોય. માન્યામાં ન આવે તેવી વાત છે, પણ આ હકીકત છે. જંગલોમાં જ્યાં નજર કરો ત્યાં બસ આગ જ આગ. હેલિકોપ્ટરની મદદથી આગ બુઝાવવા થઈ રહ્યા છે પ્રયાસ. આગમાં એક આખું શહેર થયું ખાક. આ ભયાનક દ્રશ્યો કોઈ હોલિવૂડ ફિલ્મના નથી, પણ હોલિવૂડના સ્ટાર્સને પણ જેને દઝાડ્યા છે તે ભયાનક આગના છે. ૮ નવેમ્બર ૨૦૧૮ જંગલમાં એક તણખો ઝર્યો અને ફેલાયો દાવાનળ. અમેરિકાએ જોઈ ઇતિહાસની સૌથી ભીષણ આગ. ૧૦ દિવસ વીતી ગયા છતાં આગનું જ છે રાજ. જીવલેણ આગમાં મૃત્યુઆંક 70 ને પાર. ૧૦૧૧ લોકોની હજુ નથી મળી કોઈ ભાળ. ૪૫,૦૦૦ એકર જંગલ બળીને રાખ. ૧૨,૦૦૦ ઇમારતો આગમાં થઈ ખાક. ૨,૫૦,૦૦૦ લોકોએ જીવ બચાવવા છોડ્યું ઘર બાર. જાહેર કરવામાં આવી ઇમરજન્સી. બસ જ્યાં જુઓ ત્યાં આગ જ આગ. અમેરિકાએ નહીં પરંતુ દુનિયાએ પણ ભાગ્યે જ આવી આગના દર્શન કર્યા હશે, જેને સુપર પાવર અમેરિકાને છેલ્લા 11 દિવસથી લીધું છે બાનમાં. કેમ 11 દિવસ છતાં આગ નથી આવતી કાબુમાં? આગ બુઝાવવા કેમ સુપર પાવર થઈ ગયું છે લાચાર? તે આગ જેને કેલિફોર્નિયાના જંગલો કરી નાખ્યા છે સાફ, તે દાવાનળ જેને શહેરનો વાટ્યો છે દાટ. ૧૧ દિવસથી જે બની છે વિકરાળ, જેને એક રાજ્યને હતું ન હતું કરી નાખ્યું છે, ત્યારે આજ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત. એક હતું કેલિફોર્નિયા. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કેલિફોર્નિયા જંગલોમાં લાગેલી આગ ચારે બાજુ તબાહી મચાવી રહી છે. આજના વિશેષમાં અમે વાત કરીશું કેલિફોર્નિયામાં લાગેલી આગની, જાણીશું કયા કયા વિસ્તારોમાં ફેલાયેલી છે આગ, અને સાથે જ જાણીશું કેલિફોર્નિયામાં અત્યાર સુધી લાગેલી આગનો ઇતિહાસ. ૨૦૦૨ની ફિલ્મનો આ સીન તમને યાદ હશે, જ્યાં ચારે બાજુ બસ આગ જ આગ છે અને કુદરત મચાવી રહી છે તબાહી. હવે આ દ્રશ્યો જોઈ લો. આ દ્રશ્યો ફિલ્મી નથી, ન કોઈ સ્પેશિયલ ઇફેક્ટનો આમાં ઉપયોગ થયો છે. હાઈવે પર તેજ ગતિથી દોડતા સેંકડો વાહનો,
બીજી બાજુ આગળ વધતી જંગલની આગ, હાઈવે પર ધુમાડાના ગોટે ગોટા. તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં કેવી રીતે આગ આગળ વધી રહી છે. જેમ જેમ આગળ વધતી જઈ રહી છે તેમ તેમ વાહન વ્યવહાર ધીમો પડી રહ્યો છે. ત્રણ લેનમાં જે વાહનો ચાલતા હતા તે હવે એક લેનમાં લાઇનબદ્ધ થઈ ગયા છે. ઉપરથી હેલિકોપ્ટરમાંથી આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો ખોફનાક છે, ડર પેદા કરે તેવા છે. આગનું તાંડવ કેવું હોય તે બતાવી રહ્યા છે. સીમી વેલીમાં આગ આગળ વધતા તબાહીના રૂવાડા ઊભા કરી નાખે તેવા દ્રશ્યો સામે આવે છે. અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ અને આગ બાદ તબાહીના આવા દ્રશ્યો ઠેર ઠેર સામે આવી રહ્યા છે. આગના તબાહીના લાઈવ દ્રશ્યો તમે જોયા. હવે આ દ્રશ્યો જોઈ લો જે આગ પસાર થઈ ગયા બાદના છે. ન રહ્યા આશિયાના, ન રહી કોઈ ઇમારત, વાહનો થયા ખાક, ભગવાનનું ઘર પણ બળીને થયું ખાક. બસ જ્યાં જુઓ ત્યાં આગના તાંડવ બાદના તબાહીના નિશાન. આ કેલિફોર્નિયાના પેરેડાઇઝ શહેરની ડ્રોનથી લીધેલી તસવીરો છે, જ્યાં એક આગે બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું. સિએરા નેવાદા પર્વતોની તળેટીમાં વસેલા 26,000થી વધુની વસ્તી ધરાવતું આ શહેર પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય હતું, પણ આગને કારણે હવે હસતા રમતા આ શહેરનું મટી ગયું છે નામો નિશાન. બસ બચ્યો છે તો આ કાટમાળ. જુઓ આ ઘરો, આગને 11 દિવસ વીતી ગયા છતાં ઘરોમાંથી નીકળી રહ્યા છે ધુમાડા. સેંકડો ઘરો અને ઘરની અંદરની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે. લોકો પોતાના પાલતુ પ્રાણીઓને પણ ન બચાવી શક્યા. તમે જોઈ શકો છો આગમાં લાઇટના થાંભલા પણ પડી ગયા અને વીજળી વ્યવહાર પણ ખોરવાઈ ગયો. આગે શહેરનો એક પણ ખૂણો, એક પણ ગલી બાકી નથી રાખી કે જ્યાં આગે વિનાશ ન વેર્યો હોય. તમે આ દ્રશ્યો પરથી કલ્પના કરી શકો છો કે આગ કેટલી વિકરાળ હશે કે જેને લોકોને પોતાના કિંમતી સામાન લઈ જવાની પણ તક ન આપી. ગઈકાલે 11:30 કલાકે મેં મારું ઘર છોડ્યું. મારું ઘર આગને હવાલે થતા મારે ઘર છોડવું પડ્યું. મારા માથા પરની ચામડી પણ થોડી બળી ગઈ છે. મારા હાથ પણ થોડા બળી ગયા. જ્યારે મેં મારી બિલાડી અને થોડા ફોટોગ્રાફ બચાવવા પ્રયાસ કર્યો. સવારે પણ અમે આવ્યા, પણ અમારા હાથ કંઈ ન લાગ્યું. The cat ended up making it out of the house just fine. So કરોડો રૂપિયાની સંપત્તિ બળીને થઈ ગઈ ખાક. કેટલીય માનવ જિંદગીઓ આગમાં ખાક થઈ ગઈ છે, જેના નથી મળી રહ્યા કોઈ અવશેષ. આ કાટમાળમાં તેમના મૃતદેહ શોધવા અને તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. છતાં પણ તે જિંદગીના અવશેષ શોધવાના પ્રયાસ ચાલુ છે. આગે તાંડવ મચાવ્યું છે, પણ જિંદગીએ હજુ આશા નથી છોડી. I again have the very unfortunate duty to report to you that an additional 8 મારે દુખ સાથે કહેવું પડે છે કે વધુ 8 લોકોના મૃતદેહ મળ્યા છે. That brings the total number of human remains located and collected at this point. આ સાથે જ મૃત્યુ આંક 71 પર પહોંચ્યો છે. 8 that were located today, 7 of them were found in Paradise. All were inside structures. One was found in Magalia. And those human remains were found inside of a structure. So as of today, we have accounted for 329 individuals who were on the list of unaccounted for persons. That number has increased by 102 as of today. As of tonight, the list that we will be releasing, the current list of unaccounted for individuals, stands at 1,011, which is an increase from yesterday of 380. I want you to understand though that this is a dynamic list. It will fluctuate both up and down every day. Of that, I want to the dubious honor that this is the another first. This is 7 લોકોના મૃતદેહ પેરેડાઇઝ શહેરમાંથી મળ્યા છે. એક મૃતદેહ મંગેલિયામાંથી મળ્યો છે. To deliver to the state of California. આગ આગળ વધે નહીં તે માટે તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.
આકાશમાંથી જમ્બો વિમાનોમાંથી આગ આગળ વધે નહીં તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ કેલિફોર્નિયાના ઇતિહાસની આ સૌથી ભીષણ આગને બુઝાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. પણ અમેરિકાની આ તાકાત આ વિકરાળ આગ આગળ વામણી પુરવાર થઈ રહી છે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. કેલિફોર્નિયામાં આગને કારણે થયેલી ભારે તબાહીને કારણે લોકો પરેશાન છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આફતને ગંભીર રાષ્ટ્રીય આફત જાહેર કરી છે. જંગલોમાંથી નીકળતો ધુમાડો દૂરથી પણ જોઈ શકાય છે, જે ઘટાદાર વૃક્ષો આ વનની શોભા હતા. જે વૃક્ષોથી કેલિફોર્નિયા સ્વર્ગ કહેવાતું હતું, તે વૃક્ષોને આગની જ્વાળાઓએ ખાક કરી નાખ્યા. કેટલાયને મૃતપ્રાય જેવા કરી નાખ્યા, તો કેટલાય વૃક્ષોનું હવે નામો નિશાન નથી રહ્યું. આ જંગલમાં એવા પણ કેટલાક દુર્લભ વૃક્ષો હતા જે કદાચ બીજા કોઈ જંગલમાં ન જોવા મળે, પણ આગે તેનું નિકંદન કાઢી નાખ્યું. 11 દિવસ વીતી ગયા છતાં કેલિફોર્નિયાની આ ભીષણ આગ પર સંપૂર્ણ કાબુ નથી મેળવી શકાયો. હોલિવૂડ હસ્તીઓ જ્યાં રહે છે તે માલિબુ કાઉન્ટીમાં અનેક સેલિબ્રિટીઝના ઘર સળગી ગયા છે, જેમાં માઇલી સાયરસ, રોબિન થિકે, જેરાર્ડ બટલર અને કેમેલી ગ્રામનનો સમાવેશ થાય છે. વુલ્સિફાર એરિયામાં 435 મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. લોસ એન્જલસથી પેસિફિક સમુદ્ર સુધીનો વિસ્તાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો છે. અનેક કાઉન્ટીમાં સળગી ગયેલા ઘરોના કાટમાળ જોવા મળી રહ્યા છે. હજુ 50% જેટલા વિસ્તાર પરની આગ પર જ કાબુ મેળવી શકાયો છે, ત્યારે યુદ્ધ સ્તર પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પણ તેજ ગતિથી ફૂંકાતા પવનોને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણો ઊભી થઈ રહી છે. તેજ ગતિથી ફૂંકાતા પવનોને કારણે આગનો વ્યાપ પણ વધી ગયો છે. આગની જ્વાળાઓ 50 મીટર ઊંચે સુધી જોવા મળી રહી છે. 80 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનના કારણે કેટલાય ગામો આગની ઝપેટમાં આવી ગયા છે અને આ ગામો સાફ થઈ ગયા છે. આગના રૌદ્ર સ્વરૂપને જોતા કેટલાય ગામો અને શહેર ખાલી કરી દેવાયા છે, જેથી વધુ જિંદગીઓ આ આગમાં ન હોમાય. લાખો લોકોને પોતાના ઘર બહાર છોડવા મજબૂર થવું પડ્યું છે. I'm very fortunate. My neighbors saved my house. If it wasn't for them, I wouldn't be here. There's lots of areas here that have been burned. They came over here with water buckets and put out fires and just very, very grateful to them, for sure. આગની ગરમી એટલી છે કે વાહન અને લોખંડ પણ તેમાં પીગળી જાય છે. 1400 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આગ ફેલાઈ છે. તોફાની હવાના કારણે આગ બુઝાવવામાં વધુ મહેનત કરવી પડી રહી છે. આગથી બચવા પ્રયાસ કરી રહેલા કેટલાય લોકો કારમાં ને ઘરમાં જ જીવતા ભૂંજાઈ ગયા છે. કેટલાક સ્થળે તો લોકોના હાડકા પણ મળે તેમ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેલિફોર્નિયાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેલિફોર્નિયાની આ આફતને લઈને પહેલેથી જ રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવી છે, જેથી આગ બુઝાવવા માટે વધુ ફંડ મળી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ત્રાસદીને લઈને તમામ મદદની ખાતરી આપી છે. Nobody would have ever thought this could have happened. So the federal government is behind you. We're all behind each other. I think we can truly say, Jerry, right? And Jerry and I have been speaking, and Gavin and I have now gotten to know each other, and we're all going to work together, and we'll do a real job. But this is very sad to see it. As far as the lives are concerned, nobody knows quite yet. They're up to a certain number, but we have a lot of people that aren't accounted for. And this is the kind of destruction. In fact, they're telling me this is even not as bad as some areas. Some areas are even beyond this. They're just charred. જો કે પહેલા ટ્રમ્પે આગને લઈ વહીવટી તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. ટ્વીટ કરી લખ્યું હતું કે જો વન વિભાગે યોગ્ય મેનેજમેન્ટ કર્યું હોત તો જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો હોત. ઉત્તર કેલિફોર્નિયામાં ફાઇટર વિભાગ માત્ર 45% આગ પર જ કાબુ મેળવી શક્યો છે, જ્યારે દક્ષિણ કેલિફોર્નિયામાં પણ 50% જેટલા વિસ્તારમાં જ આગ પર કાબુ મેળવી શકાયો છે. સમગ્ર વિસ્તારમાં આગને કાબુમાં લેવા માટે 9400 ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરાઈ છે.
ઉનાળામાં કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગતી હોય છે. દર વર્ષે આગ લાગે છે અને આગ લાગવાનો સિલસિલો વરસાદ ન પડે ત્યાં સુધી ચાલે છે. ઓછો ભેજ, ગરમ હવાઓ, સૂકી જમીન, સૂકા વૃક્ષો અને કેટલાક મહિનાઓ સુધી વરસાદ ન થવાના કારણે આગ લાગવાનો ખતરો વધી જાય છે. ત્યારે અત્યારે લાગેલી વિકરાળ આગનું કારણ તેજ ગતિથી ફૂંકાતી હવા છે. તેજ ગતિથી પવન ફૂંકાયો, આગ આગળ વધતી ગઈ અને લોકોને ખબર પણ ન પડી. કેલિફોર્નિયામાં લગભગ 4 કરોડ લોકો રહે છે. 1970માં આ આબાદી 2 કરોડની હતી. વસ્તી વધી છે. હવે લોકો જંગલોમાં જ્યાં આગ લાગવાનો ખતરો વધુ હોય છે તેની નજીક રહેવા લાગ્યા છે. આ જ કારણ છે કે જાનમાલનું નુકસાન પણ વધારે થઈ રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ ઇતિહાસની સૌથી ભીષણ આગ છે. દર વર્ષે ઉનાળામાં કેલિફોર્નિયામાં આગ લાગવી રૂટીન બની ગયું છે. લાખો એકરમાં આગ ફેલાય છે અને જાનમાલને ખૂબ નુકસાન થાય છે. આગ બુઝાવવા કરોડો રૂપિયા ખર્ચ થાય છે. એક રીતે આ ઋતુ આગની ઋતુ બની જાય છે. કેલિફોર્નિયાના જંગલોમાં આગની ઘટના કોઈ નવી વાત નથી. છેલ્લા કેટલાક દસકાઓથી આગ લાગવાની આ ઘટનાઓ સતત ચાલુ છે, પણ અત્યાર સુધી આગને રોકવાના તમામ પ્રયાસ અને ટેકનોલોજી નિષ્ફળ સાબિત થઈ છે. 1932માં કેલિફોર્નિયામાં ભીષણ આગ લાગી હતી. આ આગ એવા વિસ્તારમાં લાગી હતી જ્યાં પહોંચવું લગભગ અસંભવ હતું. ત્યારથી આગ લાગવાનો સિલસિલો શરૂ થયો છે, જે 21મી સદીમાં આવી ગયા છતાં પણ અટક્યો નથી. ન આધુનિક ટેકનોલોજી આગને રોકવામાં સફળ રહી છે. 2017માં કેલિફોર્નિયામાં લાગેલી આગ કેલિફોર્નિયાના ઇતિહાસની 5મી સૌથી ભીષણ આગ હતી, જે આગમાં કેટલાય લોકોના મોત થયા હતા. આગ પર 1 મહિના બાદ કાબુ મેળવી શકાયો હતો. આ આગમાં 2 લાખ એકરનો વિસ્તાર પ્રભાવિત થયો હતો. એટલે આપણે છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ લઈએ તો આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. 2012થી જોઈએ તો ભીષણ આગ લાગવાની ઘટનાઓમાં કેલિફોર્નિયામાં ઉછાળો આવ્યો છે. જેમ જેમ વૈશ્વિક તાપમાનમાં ઉછાળો આવી રહ્યો છે, તેવી રીતે જંગલોમાં લાગતી આગમાં પણ ઉછાળો આવી રહ્યો છે. આગ લાગવા માટે 3 વસ્તુની જરૂર હોય છે: ઈંધણ, ઓક્સિજન અને ગરમી. ઉનાળામાં જ્યારે આકરી ગરમી પડતી હોય ત્યારે નાની અમથો તણખો પણ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ક્યારેક માનવસર્જિત તો ક્યારેક પ્રાકૃતિક રૂપે લાગે છે આગ. જો કે જંગલોમાં મોટે ભાગે માનવસર્જિત આગના જ કિસ્સા વધુ જોવા મળ્યા છે. જેમ કે કેમ્પ ફાયર, સડકતી સિગરેટ ફેંકવી, કચરો સળગાવવો, માચિસ અથવા જ્વલનશીલ પદાર્થોથી રમત રમવી, ગરમીમાં સૂકા પાંદડા ઈંધણનું કામ કરે છે. ગરમી વધતા આગની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. ગરમીને કારણે વૃક્ષો સુકાઈ જાય છે, જેના કારણે જ્યારે આગ લાગે છે ત્યારે આગની જ્વાળાઓ વધુ ઝડપથી ફેલાય છે. તેમાં પવન આહુતિ આપવાનું કામ કરે છે. સૂકા પાંદડા, સૂકા વૃક્ષોનું ઈંધણ જેટલું વધુ હોય છે આગ તેટલી ઝડપથી ફેલાય છે. એટલે આગ લાગવામાં અને ફેલાવવામાં વાતાવરણની પણ મોટી ભૂમિકા હોય છે. જંગલો આમ પણ ઓછા થઈ રહ્યા છે, તેવામાં આગ જંગલોનો વધુ તેજ ગતિથી સફાયો કરી રહી છે. આ વાત ભારત એટલે કે ઉત્તરાખંડના જંગલોમાં પણ લાગુ થાય છે. ઉત્તરાખંડના જંગલોમાં 2016માં ભીષણ આગ લાગી હતી, માટે અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગ ભારત માટે પણ બોધપાઠ સમાન છે. પછી આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કેલિફોર્નિયામાં લાગેલી આગ પર કાબૂના તમામ પ્રયત્નો કરવા છતાં પણ હજુ સુધી આગ પર કાબૂ નથી મેળવી શકાયો. જોવાનું રહેશે કે સુપર પાવર ક્યારે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લે છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી, અને આ સાથે સોશિયલ મીડિયા થકી પણ આપ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. લોગ ઓન કરી શકો છો ન્યૂઝ 18 ગુજરાતી .com પર. નમસ્કાર.